હલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્ઝેન્ટ એકેડમી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો DGVCL પછી જેટકો, PG, UG, MG જે ડિસ્કોમની એક્ઝામ આવવાની છે, અને ત્યાર પછી આપણે જેટકોનું PA1, તો એની અંદર આપણે જે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડનો સિલેબસ છે એ અત્યારે આપણે અહીંયા ચર્ચા કરશું આ વિડીયોની અંદર, બરાબર. જેથી તમને આઈડિયા આવે ભાઈ કયા કયા ટોપિક તમારે મહત્ત્વના ટોપિક છે એ તૈયાર કરવા જોઈએ. આની પહેલાં આપણે રિઝનિંગનો વિડીયો બનાવ્યો હતો, બરાબર. એ તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, ત્યાંથી તમે જોઈ લેજો, બરાબર. આમ તમે જોશો ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એટલે શું થયું, તો કે મેથ્સ જ છે, બરાબર. હવે આની અંદર તમે કોઈ પણ બુક લ્યો ને તો 22 થી લઈને 25 જેવા ટોપિક હોય છે. આપણા અહીંયા મેં જે 13-14 મહત્ત્વના ટોપિક છે એ મેં અહીંયા કવર કરેલા છે, બરાબર. બાકી વધારે ટોપિક હોય છે, ઘણા બધા અલગ અલગ ટોપિક હોય છે, અલગ અલગ બુક વાઇઝ. અમુકમાં તો 30 થી 35 સુધી ટોપિક જતા હોય છે. આપણે જેટલા મહત્ત્વના છે, જેટલા વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરતા જઈશું, બરાબર. વન બાય વન આપણે જોતા જઈએ. તો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે એને આપણે મેથ્સ પણ કહી દઈએ, બરાબર. હવે પહેલા નંબરનો ટોપિક છે તમારો નંબર સિસ્ટમ. નંબર સિસ્ટમ એટલે કે આપણે જે નેચરલ નંબર છે, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, NWA, બરાબર. તો એ બધા ઉપરથી જે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે એ નેચરલ આપણા નંબર સિસ્ટમમાંથી પૂછવામાં આવે છે. તો એ તમારે છે ને સૌથી પહેલાં તૈયાર કરવું પડે મેથ્સની અંદર. સૌથી પહેલાં એ તમારે તૈયાર કરવાનું થશે ભાઈ નંબર સિસ્ટમ, બરાબર. નેચરલ છે, અસમય સંખ્યા, અસમય સંખ્યા, √5 છે, એ કયા પ્રકારની સંખ્યા છે, સમય છે, અસમય છે, બરાબર. આવી રીતના ક્વેશ્ચન તમને આવતા હોય છે. તો એ બધા ક્વેશ્ચન તમારે તૈયાર કરવા થાય ભાઈ, કોને આપણે નેચરલ નંબર કહેવામાં આવે છે, હોલ નંબર કોને કહેવામાં આવે છે, બરાબર. પછી બીજા નંબરનો મોસ્ટ ટાઈમ બી ટોપિક કહી શકાય જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો હોય છે, HCF અને LCM, બરાબર. લસા અને ગુસા, ગુજરાતીમાં એને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવામાં આવે છે, બરાબર. લસા અને ગુસામાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. એક સિમ્પલ વસ્તુ ઉદાહરણ દઉં કે કોઈ એક બેલ છે એ આટલા વાગે વાગે છે, ત્યાર પછી એ 10 મિનિટ પછી વાગે છે, પછી 15 મિનિટ પછી વાગે છે. આવા તમને ઉદાહરણ આવ્યા પછી હવે એ બેલ ક્યારે વાગશે એ ક્વેશ્ચન તમને પૂછવામાં આવે, તો એ LCMનો જ ક્વેશ્ચન છે. એટલે લસા અને ગુસામાંથી તમને ક્વેશ્ચન આવતા હોય છે, બરાબર. અને કોઈ પણ બે સંખ્યાનો લસા અને ગુસા એનો ગુણાકાર બરાબર જ થાય છે, બરાબર. તો એ બેયનો LCM ને HCFનો ગુણાકાર કરો તો એ બે સંખ્યાના ગુણાકાર બરાબર જ થાય છે. તો એમાંથી એ ક્વેશ્ચન તમને આવતા હોય છે. એટલે LCM ને HCF આપણે તૈયાર કરવાનું થશે. બીજા નંબરનો ટોપિક ધીમે ધીમે જેમ જશે એમ થોડાક અઘરા ટોપિક થતા જશે, બરાબર. એટલે આ ઇઝી ટોપિક છે. નંબર સિસ્ટમ છે, એક દિવસમાં થઈ જાય. HCF LCM છે, એક દિવસમાં થઈ જાય, બરાબર. એકદમ ઇઝી ટોપિક છે. ત્યાર પછી તમે જુઓ સિમ્પ્લિફિકેશન, તો કે સાદું, બરાબર. સિમ્પ્લિફિકેશન છે એટલે આપણે એને સાદું રૂપની અંદર કહેવામાં આવે, એવરેજી કહેવામાં આવે, અલગ અલગ, બરાબર. તમને એમ કીધું હોય કે 5 છે, પછી -3 છે, વત્તા 4 છે, ઓછા, બરાબર. પછી આપણે ભાંગ્યા 3 છે, અને પછી આવી રીતના કાઉન્ટ કરેલું હોય, બોર્ડમાં રૂલ જે લાગુ પડે તો એ સિમ્પ્લિફિકેશનની અંદર લાગુ પડશે, બરાબર. બોર્ડમાં રૂલ આપણે જે કહીએ બોર્ડમાંનો, ઓકે. પહેલાં ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, પછી આપણે એડિશન ને સબસ્ટ્રેક્શન. આપણે સામાન્ય ગુજરાતી ભાષામાં જેને ભાગવું સભા કહેવામાં આવે છે, ભાંગાકાર, ગુકાર, ગુણાકાર, સરવાળો ને બાદબાકી. તો આ એમાંથી સિમ્પ્લિફિકેશન, સાદું રૂપમાંથી તમને ક્વેશ્ચન પૂછવામાં આવે એને આપણે સિમ્પ્લિફિકેશન કહેવામાં આવે છે. તો એ તમને આવડતું હોવું જોઈએ. ત્યાર પછી ટકાવારી, બરાબર, પર્સન્ટેજ જેને કહેવામાં આવે છે, બરાબર. તો એ ટકાવારીના સબ્જેક્ટમાંથી તમારે ચેપ્ટર તૈયાર કરવાનું થશે. પર્સન્ટેજ કેટલા પર્સન્ટેજ છે, બરાબર, કેટલા ટકા પાણી નાખવામાં આવ્યું છે, અલગ અલગ મિક્સચર ને એલિગેશનમાંથી એ ટકાવારી હોય છે, બરાબર. એટલે આ સબ્જેક્ટ, મતલબ કે જે ચેપ્ટર છે એ તમારા માટે બેસ્ટ છે કે ભાઈ આ તૈયાર કરશો તો તમને રેશિયો એન્ડ પ્રપોર્શન, બરાબર, અને મિક્સર એલિગેશનમાંય તમને ઘણો ફાયદો થશે. પછી 5મા નંબરનો છે પ્રોફિટ એન્ડ લોસ, નફો અને ખોટ, બરાબર. જે આપણે 5મા 6ઠા ધોરણમાં ભણી ગયા હોય છે તો એ નફો અને ખોટ, બરાબર. આટલો નફો થયો, કોઈ પણ વસ્તુ લઈએ છીએ તો આટલામાં લીધી ને પછી આટલામાં વેચીએ છીએ તો કેટલો નફો થાય છે, કેટલા ટકા નફો થાય છે, એવો ક્વેશ્ચન પૂછવામાં આવે, બરાબર. એટલે પહેલાં ટકાવારી રાખવું છે કે પર્સન્ટેજ વાઇઝ તમને આપણે નફો અને ખોટ ગણતરી કરવામાં, અથવા રૂપિયા વાઇઝ કે 100 રૂપિયાની બોલપેન લઈ છે 120માં આપણે વેચીએ છીએ, બરાબર. તો આપણને પ્રોફિટ થયો અને 80 રૂપિયામાં વેચીએ છીએ તો એ લોસ થયો. તો એ નફો ને ખોટના ક્વેશ્ચન એટલે પ્રોફિટ અને લોસમાંથી, બરાબર. ત્યાર પછી રેશિયો અને પ્રપોર્શન, બરાબર. રેશિયો અને પ્રપોર્શન એટલે ગુણોત્તર અને પ્રમાણ, ગુણોત્તર અને પ્રમાણનો ક્વેશ્ચન. ચેપ્ટર નંબર 6 તમે ગણતરી કરી લો રેશિયો અને પ્રપોર્શન, બરાબર. તો એ ટોપિક એકદમ સારા હોય છે, બરાબર. અને તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરો ને તો આ પણ તમને 1-2 માર્કની અંદર પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. સાથે સાથે આ પરીક્ષા ઉપરાંત તમે SSC જેવી છે, રેલવેની છે, તો એની અંદર ઘણા ક્વેશ્ચન આમાંથી પૂછાતા હોય છે, રેશિયો અને પ્રપોર્શનમાંથી. 7મા નંબરનું છે ભાઈ પાઇપ અને સીઝન, બરાબર. પાઇપ અને એટલે નળ અને ટાંકી, આવી રીતના ક્વેશ્ચન હોય કે એક નળ છે, એક
ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાતા આટલો સમય લાગે છે, બીજો નળ છે એ ટાંક એની સાથે ચાલુ કરી દેવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગશે. પછી તમને ક્વેશ્ચન એવો આવે કે ભાઈ બે નળ ચાલુ છે, એક નળ આપણે નીચેથી ઓપન કરવામાં આવે છે જેને લીધે ટાંકી ખાલી થાય છે, બે નળ છે એ ટાંકીને ભરે છે, તો એ પ્રમાણે ટાંકી ભરાતા કેટલો સમય લાગશે, તો એ તમારે પાઇપ અને સિઝનની અંદર આવશે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે, બરાબર. તો આ પણ સહેલો ટોપિક છે, વ્યવસ્થિત રીતે તૈયાર કરો તો તમને ઘણો ફાયદો થઈ જશે. પછી એના પછી આ એમપી ટોપિક કહી શકાય જે પરીક્ષામાં ઇઝી છે અને વારંવાર પૂછાતા હોય છે, ટાઈમ, વર્ક અને ડિસ્ટન્સ. બરાબર, સમય, કાર્ય અને ડિસ્ટન્સ. કે ભાઈ એક વ્યક્તિ છે એ 10 દિવસમાં કોઈ કાર્ય કરે છે, બીજો વ્યક્તિ છે એ 8 દિવસમાં કરે છે, બંને સાથે મળીને કામ કરશે તો કેટલા દિવસમાં થશે. બરાબર, પછી બે વ્યક્તિ છે એ એકની સાથે કામ કરે છે, 5 દિવસ પછી કોઈ એક વ્યક્તિ કામ છોડી દે છે, તો હવે એક જે એ વ્યક્તિ છે એ કેટલા દિવસમાં કામ કરી શકશે. એવા ક્વેશ્ચન તમને આની અંદર ટાઈમ અને વર્કની અંદર પૂછવામાં આવે. સાથે સાથે ડિસ્ટન્સ, તો ડિસ્ટન્સની અંદર ટ્રેનવાળા છે, બરાબર, અલગ અલગ કોઈ રનિંગવાળા ક્વેશ્ચન તમને પૂછવામાં આવતા હોય છે. એટલે ટાઈમ, વર્ક અને ડિસ્ટન્સ, એટલે ટાઈમ અને વર્ક, ટાઈમ અને ડિસ્ટન્સ એ અલગ અલગ ચેપ્ટર છે. અહીંયા આપણે મેં તમને એકની સાથે લઈ લીધા, ટાઈમ, વર્ક અને ડિસ્ટન્સ, ત્રણે ત્રણ આપણે એકની સાથે જ. બરાબર, પછી સ્ક્વેર રૂટ અને ક્યુબ રૂટ. બરાબર, સ્ક્વેર રૂટ અને ક્યુબ રૂટ, તો તમને આવી રીતના ક્વેશ્ચન પૂછવામાં આવે, રૂટ ફાઈવ, આવી રીતના અલગ અલગ સ્ક્વેર રૂટ ને ક્યુબ રૂટમાંથી તમને ક્વેશ્ચન પૂછવામાં આવે, તો આ બધા ક્વેશ્ચન છે એ સ્ક્વેર રૂટ ને ક્યુબ રૂટની અંદર થઈ જશે. ઇઝી ઇઝી ક્વેશ્ચન હોય છે, કારણ કે અમુક પેટર્ન હોય છે, પેટર્નો તમે તૈયાર કરી લ્યો ને, બરાબર, તો તમને ભાઈ અહીંયા આવે એટલે ઓન ધ સ્પોટ તમે જોઈને આન્સર કહી દો. આનો આન્સર શું આવે તમારે કમેન્ટની અંદર કરવાનો થશે કે ભાઈ રૂટ ફાઈવ, 4 વખત છે, બરાબર, તો એ તમારે કહેવાનું થશે કે ભાઈ આન્સર શું આવે છે. એટલે આવી રીતના નાના નાના ક્વેશ્ચન હોય, એક હવે એક રૂટ ફાઈવની જગ્યાએ રૂટ 3 આવી જાય, રૂટ 4 આવી જાય, રૂટ 6 આવી જાય, તો જે એક પેટર્ન તમે મગજમાં બેસાડી લીધી કે આવું હોય તો આવો આન્સર આવશે, આ પ્રમાણે દાખલો થશે, તો પછી તમને કંઈ વાંધો ન આવે. એટલે એ સ્ક્વેર રૂટ ને ક્યુબ રૂટ, સ્ક્વેરમાંથી ક્યુબમાંથી તમને ક્વેશ્ચન પૂછવામાં આવે. પછી પ્રોબ્લેમ ઓફ એજ, બરાબર, પ્રોબ્લેમ ઓફ એજ એટલે ઉંમર સંબંધિત દાખલાઓ, કે ભાઈ એની ઉંમર આટલી છે, બીની ઉંમર આટલી છે, બરાબર, તો એ બી કરતાં કેટલો મોટો છે, તો એ અને બી છે એ કરતાં બી આટલા ઘણો મોટો છે, તો આની ઉંમર કેટલી નાની છે, બરાબર, એની ઉંમર કેટલી ને બીની ઉંમર કેટલી, એવી રીતના તમને ક્વેશ્ચન પૂછવામાં આવે તો એ ઉંમર સંબંધિત દાખલાઓની અંદર આવે છે. પિતા અને પુત્રની ઉંમરનો રેશિયો, એની અંદર એ રેશિયો આવે પાછો, તો એ પણ આપણે ક્વેશ્ચન આવતા હોય છે, બરાબર, કે ભાઈ આટલો રેશિયો છે તો હવે આ પ્રમાણે પિતાની ઉંમર કેટલી છે અને પુત્રની ઉંમર કેટલી છે, એવા ક્વેશ્ચન હોય છે. એટલે પ્રોબ્લેમ ઓફ એજ ઉંમર સંબંધિત દાખલાઓ. એના પછી મિક્સર અને એલિગેશન, કોઈ પણ બે તત્વ છે, કોઈ પણ બે વસ્તુ છે, બરાબર, જેમ કે પાણીની અંદર કોઈ વસ્તુ મૂકવામાં નાખવામાં આવે છે અથવા અનાજમાં બે વસ્તુ છે, એવી રીતના મિક્સર અને એલિગેશન એટલે બે ભેળવવામાં આવે છે, આટલા ટકા આ વસ્તુ છે, આટલા ટકા આ વસ્તુ છે, આટલી કિલોગ્રામ કે અલગ અલગ વસ્તુ બધી ભેળવવામાં આવે છે, તો હવે નવી વસ્તુ મળશે કેટલી હશે, એમાં આ પ્રમાણે કેટલું રાખવામાં આવ્યું, એને આપણે મિક્સર અને એલિગેશન કહેવામાં આવે છે. તો એવા ક્વેશ્ચન તમને એની અંદરથી પૂછવામાં આવે, એટલે આ આઈએમપી ટોપિક છે. બરાબર, ત્યાર પછી સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર, એટલે આ 13 ટોપિક તમને થયા, સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર, આ બધા આપણે આગળ આપણે 8મા 9મા 10મા ભણી ગયા હોય છે, સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, તો એમાંથી પણ તમને ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે કે ભાઈ આટલું આપણે ઇન્ટરેસ્ટ છે, બરાબર, આટલો સમય માટે તો તમને વ્યાજ કેટલું મળશે, ત્યાર પછી ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે, એ બધા ક્વેશ્ચન તમને પૂછવામાં આવતા હોય છે. તો મેથ્સની અંદર તમે આ 13 ટોપિક છે ને વ્યવસ્થિત તૈયાર કરો ને, બરાબર, તો ઘણો ફાયદો થઈ જાય. આના ઉપરાંત ઘાત અને ઘાતાંકવાળા છે, પછી અપૂર્ણાંકવાળા ક્વેશ્ચન છે, એવા નાના નાના બીજા કેટલાય ક્વેશ્ચન હોય છે જે પૂછાતા હોય છે. બરાબર, પણ મેં અહીંયા એટલા 13 ટોપિક એવા લીધેલા છે કે મોસ્ટ આઈએમપી કહી શકાય, જે બધી ઘણી બધી પરીક્ષાઓની અંદર વારંવાર પૂછાતા હોય છે. બરાબર, બાકી બુક વાઇઝ તમે જોશો તો તમને વધારે ટોપિક એ બુકની અંદર જોઈએ, તમારી પાસે કઈ બુક છે એ પ્રમાણે તમારે ટોપિક આગળ પાછળ થઈ શકતા હોય. ઓકે, પણ આપણે જેટલા આઈએમપી ટોપિક છે એટલે મિનિમમ આટલું તમે કરી જાઓ ને તોય તમને વાંધો નહીં આવે. એટલે સૌથી પહેલાં નંબર સિસ્ટમ, HCF, LCM, સિમ્પ્લિફિકેશન, પર્સન્ટેજ, પ્રોફિટ લોસ, રેડિયો પ્રપોર્શન, રેશિયો પ્રપોર્શન અને પાઇપ અને સિઝન. બરાબર, ત્યાર પછી ટાઈમ, વર્ક, ડિસ્ટન્સ, સ્ક્વેર રૂટ અને ક્યુબ રૂટ, પ્રોબ્લેમ ઓફ એજ, મિક્સર એલિગેશન, સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, આટલા ટોપિક તમારે તૈયાર કરવાના થાય. હવે મારી પાસે જે બુક છે, બરાબર, મેં તમને આની પહેલાં આપણે રીઝનિંગના વિડીયોમાં બતાડેલી હતી કે ભાઈ આ આપણી પાસે બુક છે મેથ્સની, બરાબર, આ લિબર્ટી પબ્લિકેશનની છે, મેથ્સ ને રીઝનિંગ બે ભેરું આપેલું છે. તો આની અંદર તમે જોશો ને તો આની અંદર ઓવરઓલ મેથ્સની અને અંદર 35 ટોપિક આપેલા છે, પણ આ 35 એ 35 આપણે કરવાની જરૂર નથી. હવે સૌથી પહેલું વૈદિક મેથ્સ આપેલું છે, પછી સંખ્યા પદ્ધતિ એટલે કે એ તો આપણે અહીંયા લઈ લીધું, અપૂર્ણાંક, દશાંશ, પછી લસાકુસા છે, વર્ગ વર્ગમૂળ આવી ગયું, ઘાત અને ઘાતાંક તમને આપેલું છે, સાદુરૂપ બીજગણિત એટલે જે સિમ્પ્લિફિકેશન કીધું હોય, પછી રેખીક સમીકરણ અને વર્ગમાત્મક સમીકરણ, પછી એ આપણા માટે કંઈ કામનું નથી, પછી ટકાવારી છે, નફોકોટ છે, વળતર, આ વળતર આપણે કહી શકાય, બરાબર, કે વળતર પણ એ ટાઈમ વર્કની અંદર એ આપણે કન્સિડર કરી શકીએ, પછી સાદુ વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ, સરેરાશ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. હવે આ આપણે જોવું પડે, બરાબર, કે ભાઈ આ આપણે પૂછાય ન પૂછાય, પણ એટલે વધારે પડતું આપણે અત્યારે એને બાકાત રાખીએ છીએ.
પછી ત્રિરાશિનો નિયમ તો ઠીક છે બરાબર, ગુણોત્તરને પ્રમાણ આવી ગયું, ભાગીદારી છે, મિશ્રણ ને જોડાણના નિયમો, ઉંમર સંબંધિત દાખલા આવી, સમય કામ, ઝડપ અંતર અને સ્પીડ ડિસ્ટન્સ અને ટાઈમ, પછી ગાડી અંગેના પ્રત્યય, હોડીનો પ્રવાહ બરાબર, પ્રવેગ અને રમતો, ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ ને ઘનફળ ને એ બધું આપણે કરવાની જરૂર નથી. પછી યામ ભૂમિતિ છે, ક્રમચય સંચયી છે, સંખ્યાની શ્રેણી છે, સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણી બરાબર, માહિતીનું અર્થઘટન અને લઘુ ગુણક એટલે કે લોગેરિધમ, પણ આટલા ટોપિક છે પણ આ આપણે કરવા જવા નથી. પહેલાં આપણે એટલા મહત્ત્વના ટોપિક કરી લઈએ ભાઈ જે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય, ઇઝી હોય અને આપણે ફટાફટ કવર કરી શકીએ, તો આ 13 ટોપિક છે એને પહેલાં તૈયાર કરી લો. પછી એમ લાગે કે ભાઈ કદાચ પૂછાય એમ છે તો આના ઉપર નજર મારી લેવાય, 5-5, 10-10 દાખલા આપણે ગણી લેવાની બરાબર. આ બુક તમારે લેવી હોય તો એ લઈ શકો છો, અથવા બીજી ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડની ઘણી બધી બુકો માર્કેટમાં આવતી હોય છે, તો કોઈ પણ તમને મજા આવે એવી તમે બુક લઈ શકો છો બરાબર. ગુજરાતીની છે, ઇંગ્લિશની અંદર તમારે જેઈના પેપર હોય તો તમે ઇંગ્લિશની બુક લ્યો, ગુજરાતીની અંદર લેવી તો આ ગુજરાતીમાં બુક આપેલી છે, તો એ પ્રમાણે બીજી કોઈ પણ માર્કેટમાં બુક સારી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. ઓકે, તો આટલા ટોપિક છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડની અંદર, વ્યવસ્થિત રીતે તૈયાર કરશો તો તમને ઘણો બધો ફાયદો થઈ જશે બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટ્રાન્ઝેન્ટ એકેડમી.